हेलो फ्रेंड्स, मैनर ऑफ एक्शन, एक्सप्रेसिंग मैनर ऑफ एक्शन। तो मित्रों, आज आ फंक्शन विषे आप चर्चा करशू। तो सौथी पहला तो अहीं एक्शन एटले के क्रिया, अने मैनर ऑफ एक्शन एटले के मैनर एटले रीत अथवा रीतभात, क्रिया नी रीतभात। तो अहीं क्रिया नी रीतभात जारे आपणे व्यक्त करवी होय, दर्शावी होय क्रिया केवी रीते थाय छे, तो आ फंक्शन उपयोग थतो होय छे। तो अहीं एनो उपयोग छे ए तमने समझावे छे। ज्यारे एक व्यक्ति बीजी व्यक्तिनी जेम कोई कार्य के क्रिया करता होय त्यारे ते बाबतने रजू करवा माटे आ फंक्शनो उपयोग थाय छे। एटले के एक व्यक्ति कोई बीजी व्यक्ति जे क्रिया करती होय एनी जेम ज ए क्रिया करती होय तो એવું આપણે દર્શાવવું હોય ત્યારે આ બાબત છે એ આ ફંક્શન દ્વારા દર્શાવી શકીએ છીએ। હવે આ ફંક્શનમાં લેંગ્વેજ આઈટમ છે એ એઝ અને લાઈક, આ બંને દ્વારા આપણે મેનર ઓફ એક્શન છે એ દર્શાવી શકીએ, જેનો મતલબ છે મિત્રો ની જેમ એવો થાય છે। હવે सेंटेन्स पेटर्न्स जुए तो एम सौ पहला आप लाइक जयरे उपयोग करव वाक्य अंदर तो एम वाक्य रचना है सब्जेक्ट, त्यारबाद काल मुजबन अँ वर्ब होने त्यारबाद अधरवर्ड्स होई शके अने त्यारबाद लाइक अने पची जे व्यक्ति नी क्रिया साथे आपणी सरखामणी थई होय तो ए व्यक्तिनु नाम के पची जे आवतुं होय ते, એટલે આ રીતે અહીંયા વાક્ય રચના બનતી હોય છે। અને બીજી જો વાક્ય રચના એઝની જોઈએ તો એમાં સબ્જેક્ટ જે તે વર્બ ત્યારબાદ અધરવર્ડ્સ આવતા હોય તો એ લખવાના, ન હોય તો એઝ, અને એઝ પછી અહીંયા માત્ર સબ્જેક્ટ જ આવતું હતું તો અહીંયા સબ્જેક્ટ તો આવશે જ, પણ એ સબ્જેક્ટ પછી વર્બ અથવા તો અહીંયા કાઉન્ટ્સની પ્રેક્ટિસની અંદર ડુ ડઝ કે ડીડ એવું લખ્યું છે જે આપણે વાક્ય દ્વારા સમજશું। તો આ હતી સેન્ટેન્સ પેટર્ન। હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ તો એમાં સૌથી પહેલું જ વાક્ય છે રોહિત ટોક્સ વિથ અધર, એટલે કે બીજા સાથે વાત કરે છે। તો હવે અહીંયા પ્રેક્ટિસની અંદર તમને સૂચન કરે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, અને કદાચ મે બી કાઉન્ટ્સની અંદર એઝ પણ આપેલું હોય કે લાઈક આપેલું હોય, તો અહીંયા આ રોહિતની વાત કરવાની, બીજા જોડે વાત કરવાની ક્રિયા છે એ કેવી પદ્ધતિથી કેવી રીતથી થાય છે તો કે લાઈક હિઝ ફાધર। તો અહીંયા જુઓ લાઈક છે તો અહીંયા લાઈક, પછી સબ્જેક્ટ એટલે હિઝ ફાધર, મેં અહીંયા કહેલું કે જે બીજી વ્યક્તિ છે કે જેના જેવી ક્રિયા કરે છે તો એ વ્યક્તિનું નામ અહીંયા લખવાનું હોય છે। તો અહીંયા એના પિતાજીની જેમ રોહિત છે એ બીજા જોડે વાતો કરે છે, એટલે જે રીતે પિતાજી વાત કરે છે એવી રીતે રોહિત વાત કરે છે, તો આવો મતલબ અહીંયા નીકળે છે। બીજું વાક્ય જોઈએ, એ પણ લાઈકથી જ બને છે, અ લિટલ બેબી ઇઝ શોઈંગ મેજિક ટ્રિક્સ, એક નાનકડી બેબી છે એ જાદુની કરામતો છે એ દર્શાવી રહી છે લોકોને, તો એ કેવી રીતે દર્શાવી રહી છે તો કે લાઈક અ મેજિશિયન, એક જાદુગરની જેમ આ નાનકડી બેબી છે એ જાદુની કરામતો છે એ દર્શાવી રહી છે। તો અહીંયા લાઈક અને જે રીતે એ ક્રિયા કરે છે તો એ વ્યક્તિનું અહીંયા નામ આવશે, એટલે મેજિશિયન। ત્યારબાદનું જોઈએ, થોડુંક આગળ વધીએ તો એઝથી વાક્ય કેવી રીતે બને, લાઈકથી કેવી રીતે બન્યું એ આપણે જોઈ લીધું, હવે વાક્ય છે એઝથી કેવી રીતે બનાવાય। તો ઉપરનું જે વાક્ય છે રોહિત ટોક્સ વિથ અધર્સ, એ જ વાક્ય અહીંયા આપણે એઝથી બનાવવું હોય તો શું ફેરફાર કરવો પડે, તો અહીંયા રોહિત ટોક્સ વિથ અધર એઝ, લાઈકની બદલે સ્થાન કોણ લેશે તો કે એઝ, પછી કોના જેમ તો કે એના પિતાશ્રીની જેમ, તો અહીંયા એઝ હિઝ ફાધર, ત્યારબાદ અહીંયા જે
સેન્ટેન્સ પેટર્ન એઝની છે એમાં વર્બ સૂચવેલું છે તો એ વર્બની અંદર માની લો કે એના પિતાશ્રી અહીંયા જીવિત છે તો અહીંયા જે રીતે વાત કરે છે તો એ સાદો વર્તમાન કાળ થયો તો અહીંયા ટોક્સ પણ લઈ શકાય અને ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા ડસ પણ લઈ શકાય બરાબર તો આ બંનેમાંથી કોઈ પણ એક ક્રિયાપદ છે એ મૂકવાનું હોય છે બંને આવશે નહીં એઝ હિઝ ફાધર ડસ જેવી રીતે એના પિતાજી વાત કરે છે એ રીતે વાત કરે છે ત્યારબાદનું મિત્રો સેન્ટેન્સ છે માય ગ્રાન્ડ ફાધર લીવ્સ હિઝ લાઈફ મારા દાદાજી એમનું જીવન જીવે છે તો એ જીવન જીવવાની જે રીત છે એ કેવી છે તો અહીંયા લખ્યું છે એઝ ગાંધીજી લિવ્ડ હવે ખાસ અહીંયા ધ્યાન આપવા સમજવા જેવી બાબત છે કે અહીંયા ટોક્સ હતું તો અહીંયા આપણે ટોક્સ અથવા તો ડઝ લીધું પણ અહીંયા લિવ્સ છે અને અહીંયા એઝ ગાંધીજી પછી લિવ્ડ અથવા તો ડીડ લેવું પડે એનું કારણ છે કે ગાંધીજી છે એ મૃત્યુ પાયમાં છે એટલે એ એક પ્રકારનું હિસ્ટ્રી છે પાસ્ટ છે જે રીતે ગાંધીજી જીવતા હતા એ રીતે મારા દાદાજી એમનું જીવન જીવે છે એવો મતલબ નીકળે તો આ રીતે અહીંયા વાક્ય બને ને એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે તમે લિવ્ડ લખો તો પણ ચાલે ડીડ લખો તો પણ ચાલે ત્યારબાદનું રુચિતા ડ્રૂ ધ પિક્ચર રુચિતાએ પિક્ચર દોર્યું તો એ પિક્ચર દોરવાની જે ક્રિયા છે કઈ રીતથી થાય છે તો કે એઝ હર ટીચર ડીડ અથવા તો ડ્રૂ ઇટ ઓન ધી બોર્ડ સેમ વાક્ય છે પણ જે રીતે એમના ટીચરે જે બોર્ડ ઉપર દોર્યું છે એવી જ રીતે એણે પિક્ચર એની નોટબુકમાં દોર્યું તો આ રીતનું એ વાક્ય બન્યું છે ત્યારબાદનું મિત્રો હી વર્ક્સ એઝ આઈ આસ્ક્ડ હવે ઘણી વાર બંને ક્રિયા છે એ અલગ અલગ હોય અત્યાર સુધી જે આપણે આગળના વાક્યો જોયા તો એમાં ક્રિયાઓ છે એ સેમ હતી હવે અહીંયા વર્ક્સ એક અલગ ક્રિયા છે અહીંયા આસ્ક એક અલગ ક્રિયા છે તો અહીંયા તે કામ કરે છે તો કેવી રીતે કામ કરે છે એઝ આઈ આસ્ક હું જે રીતે કહું એ રીતે કામ કરે છે તો આ વાક્ય છે એ પણ મેનર જ દર્શાવે છે પણ અહીંયા બંને ક્રિયા છે એ જુદી જુદી દર્શાવવી પડે છે તો આવું પણ વાક્ય આવી શકે ત્યારબાદનું શટ અપ એન્ડ ડુ એઝ આઈ સે શટ અપ મીન્સ કે ચૂપ થા એન્ડ ડુ એઝ આઈ સે ડુ એ ક્રિયા છે પણ કેવી રીતે કરવાનું છે હું જે કહું તે તું કર જેવી રીતે હું કહું છું એ રીતે કર તો ડુ પછી એઝ આઈ સે તો અહીંયા પણ ક્રિયા જુદી છે અહીંયા ડુ એ ક્રિયાપદ છે અહીંયા સે છે એ ક્રિયાપદ છે તો આવું પણ વાક્ય બને ત્યારબાદનું ધ સ્ટુડન્ટ્સ રોટ ધ આન્સર વિદ્યાર્થીઓએ જવાબ લખ્યો કેવી રીતે લખ્યો છે તો કે એઝ દેવર ટોલ્ડ અથવા તો એઝ દેવર ટોટ જે રીતે એને શીખવાડવામાં આવ્યું ભણાવવામાં આવ્યો તેઓને એ રીતે જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો તો અહીંયા એઝ પછી ધે વર ટોલ્ડ શબ્દ છે પેસિવ કન્સ્ટ્રક્શન છે કારણ કે ધે કોના માટે છે વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થીઓને જાતે એ ભણતા નથી એને ભણાવવામાં આવે છે શીખવાડવામાં આવે છે શિક્ષક દ્વારા એટલે અહીંયા પેસિવ કન્સ્ટ્રક્શન લીધું સાદા ભૂતકાળનું એટલે અહીંયા વર ટોલ્ડ લેવામાં આવેલું છે એટલે ત્યારબાદનું ધ ફંક્શન વોઝ ઓવર કોઈ ફંક્શન હોય તો એ પૂરું થયું તો કેવી રીતે પૂરું થયું તો કે એઝ ધ હોસ્ટ એક્સપેક્ટેડ જે રીતે યજમાન છે એ અપેક્ષા રાખી હતી કે આવી રીતે ફંક્શન સરસ મજાનું થઈ જશે તો એવી રીતે ફંક્શન પૂરું થયું એટલે અહીંયા એક્સપેક્ટેડ એ ક્રિયાપદ અલગ રહ્યું અને એ પણ ભૂતકાળ જ છે ત્યારબાદનું
दीस हाउस वॉज बिल्ट, आ घर छे ए बांधवामां आव्युं छे, तो केवी रीते बांधवामां आव्युं छे, एज इट हेड बीन डिजाइन, हे जेवी रीते एनी डिजाइन करवामां आवी हती એવી રીતે આ ઘર બાંધવામાં આવ્યું છે. તો હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ લેવામાં આવ્યો, કારણ કે ઘર બાંધ્યું એ પહેલાં ડિઝાઇન બનાવેલી હોય, એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે આપણે પૂર્ણ ભૂતકાળ લઈએ. અને ઈટ એટલે કે ઘર, ઘર જાતે એની ડિઝાઇન થતી નથી, આર્કિટેક્ચર કરે, એટલે અહીંયા હેડ બીન એટલે કે પેસિવ કન્સ્ટ્રક્શન લેવામાં આવ્યું, એઝ ઈટ હેડ બીન ડિઝાઇન. તો આ રીતનું વાક્ય છે એ અહીંયા બન્યું છે. અને આ રીતે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન છે એ દર્શાવી શકાય છે. તો અહીંયા આ લેક્ચર છે એને આપણે પૂર્ણ કરીએ છીએ.